दादा बेसी गया छे पारणा झूलावा है ना दादा, राधे राधे। नजीक थी दर्शन करो, बीजो दिवस थी गयो छे, सवार पड़ी गई छे अने दादा झूलावे छे। बाजू में छे गोप गोपी, અને બાકી ગળમસલ કરે છે બા। રાધે 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 રાધે, કેવું છે? બસ મજા, ત્રણ દિવસ થી મજા આવી ગઈ તમને? બહુ મજા આવે, બહુ મજા આવે। સારું, જો દાદા બર બેસી ગયા છે। જઈએ છે રાધે રાધે, હવે આવીશું ફરી ક્યારેક ક્યારે તે બા, હવે થોડી હવે, ચલો યાદ કરજો, કામ હોય તો કેજો રાધે રાધે। હવે તમારા દર્શન ખબર નહીં આ લોકોને ક્યારે થશે, નથી નહીં, હા ત્યારે કરાવી, દિવાળી પછી બધું બા, એટલે આમ દિવાળી પછી આવો ને? એવું નહીં, એવું નહીં, હવે તો તમારા દર્શન તો પછી હવે હમણાં થશે ક્યારેક, આપણે મોબાઈલ માં થાય છે વિડિયો કોલ કરવાનો ને, હા એમ। સારું ચલો જઈએ છીએ અમે લોકો, હા કઈ કામકાજ હોય તો કેજો, હા રાધે રાધે। આવજો બા, દાદા કઈ ગયા? ઓહો દેખાતા નહીં, આવી રહ્યા, જો દાદા એ બધા સાથે બેસી ગયા છે, અહીંયા ડેકોરેશન ચાલે છે જો, અને પરમ ને દેવ અંદર બેસી ગયા છે। ચાલો બા રાધે રાધે। એટલો ઉતાવળ, લઈ લે પડા મેળા, હું ઊંધી કરી દઉં કોથળી।
ઊંધી કરી દે પપ્પા, ફેંકી દે, એ ફેંકી દો, કેમ મરી ગયો ના ચાલ્યો, એક કરો. આવ્યો શ્રાવણ મહિનામાં ફોન કરવા નીકળ્યા છે, કરવું જ પડે ને. નીચે માછલીઓ છે અને અહીંયા જો ફોન ના પાડ, ફોન પાડું જ નહીં બેટા. જો કેવી ખાય છે ફટાફટ, જોયું ને. જો બીજી પપ્પા જાડી બુદ્ધ જેવીઓ છે બધી. હે મમ્મી આપણ ના જો આ જ લાઈન માં છે. હા કે ખાલી બધે નહીં જો આ બાજુ આય અહીંયા આ જો ખબર પડે જલ્યો છે. બસ હવે ચાલો મમ્મી આપવાની હોય નાખી દો. આમ પણ એમ કહું આવ્યો શ્રાવણ મહિનામાં ફોન કરવા નીકળ્યા છે, કરવું જ પડે ને. નીચે માછલીઓ છે અને અહીંયા જો ફોન ના પાડ, ફોન પાડું જ નહીં બેટા. જો જો કેવી ખાય છે ફટાફટ, જોયું ને. જો બીજી પપ્પા જાડી બુદ્ધ જેવીઓ છે બધી. હે મમ્મી આપણ ના જો આ જ લાઈન માં છે. હા કે ખાલી બધે નહીં જો આ બાજુ આય અહીંયા આ જો અહીંયા કરો આપડું. જો કેવી તરાપો મારા જોઈ ભલે ને ઓછી પણ કોઈ તળાપ બહુ છે, ઝૂમ જ છે. ભાઈ ને ખબર પડે જલ્યો એનો છે બી. જો બીજી બાજુ નહીં જો જો એટલે તો આખી કૂદી બસ હવે ચાલો મમ્મી આપવાની હોય નાખી દો. આમ પણ એમ કહું છે ગોલ્ડન ચોકડી અને આપણે જઈએ છીએ બેક ટુ હોમ. હવે થોડી જ વારમાં આપણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી જ ડાયરેક્ટ આણંદ. કેવું બી નાખી દો સીધા આણંદ, હમણાં 20-25 મિનિટમાં ગતે. હો જુઓ આજ તો સૂર્યનારાયણના દર્શન થયા છે થોડાક, એટલે સારું છે. થોડોક તાપ છે પરમને ખાવા છે વડાપાઉં. અમે પહોંચી ગયા છે બાકરોલ ગેટ પાસે, હવે જઈશું ઘરે. દીશું તો ઘરે હશે નહીં, ટ્યુશન જઈ ગઈ હશે કારણ કે 5 વાગી ગયા છે અને બ્લોગ અપલોડ કરવાનો છે. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. બાય બાય. પરમનો વડાપાઉં આવ્યો છે, લે પરમ. જો છે ને એકદમ યમી, પણ જો કે એને તીખો નથી કરાયો. પરમ ભાવે ને હે ને. ચલો તો હવે પરમ એન્જોય કરશે. પરમ ટેસ્ટ કરો બેટા અને ખાઈ લે, કારણ કે પરમ એટલા માટે ગાડીમાં ખાય છે કેમ કે એને ઘરે જઈને રમવા જવું છે એટલે ગાડીમાં ખાશે. હે ને પરમ. હા ચલ ખાઈ લે બેટા. કેવો છે? એવું છે, સારું ચલો. લો ભાઉજી, શું લાયો? ઘૂઘરા. આ પીનાકીન જો ઘૂઘરા લાયો છે, એકદમ યમી યમી.
તમે બધા પણ ટેસ્ટ કરવા માટે. હું પહેલી જ વખત ટ્રાય કરું છું. તમે લોકો એ ખાતા હોય તો કમેન્ટ કરજો કે કોણ કોણ ઘૂઘરા ખાધેલા છે. બોલ બોલ કરના ખાવા મળ ફની મની. પહેલી વાર ખાધા ને ઘૂઘરા? સારા છે ને? ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે પણ સન્નાટો છે ઘરમાં. જો દિશુબેન ગયા છે, કોઈ છે નહી. ચાલો તો આવી ગયા છે ઘરમાં. જો બરોડાથી આવી ગયા છીએ. જો દિશુ તો દિશિતાબેન આવી ગયા. દિશુતા સોરી બેટા, ભૂખ લાગી છે ને એટલે બોલવામાં લોચા પડે છે. પલ્લીને આવી ગયા છે ટ્યુશનથી અને નહીં ધોઈ લીધી છે અને અત્યારે જો એની ડીશ ખાલી છે. મારી ડીશમાં ચાર પરમની ડીશ છે. પરમ અહીંયા બેસી ગયો છે અને ગરમા ગરમ દાલવડાનું ખીરું હતું જ અમારી પાસે. અને આગળ કીધું એમ તમને, અમે કોઈ વસ્તુનો બગાડ કરતા નથી. એટલે અમે અત્યારે ગરમા ગરમ દાલવડા ખાવા બેઠા છીએ અને એમાંય તો વરસાદ પડ્યો ફૂલ. એટલે કેવી મજા આવે દાલવડા ખાવાની. દીદી જો હવે દીદી તમને દાલવડા બતાવે. આગળ કન્ટિન્યુ કરો. જો ગરમ ગરમ દાલવડા પડે છે જો, અને મસ્ત વરસાદનું મોસમ છે. જોકે મને બિલકુલ પસંદ નથી, પણ હવે એટલી બધી થાકી ગઈ છું તો ઇન્સ્ટન્ટમાં તો આ જ બને એમ હતું, તો આ જ બનાવી દીધું છે. ખીરું હતું એટલે. તો ચલો આવી જાઓ તમે બધા પણ જમવા. અને આઈને જુઓ, દૂધ ગરમ કરી દીધું અને બધું બસ. અને અહીંયા જુઓ, ત્રિપોટી જમવા બેસી ગઈ છે. હજી દિશુને આપવાના બાકી છે. વરસાદ છે ને? હા ચલો, તો તમે લોકો હવે જમી લો બરોબર છે, અને હું દિશુને આપી દઉં. એવરીવન, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? તો જો આજે થયો છે સેટરડે અને આજે પરમ દિશુને સ્કૂલ નથી. અને પરમને જો પ્લેટફોર્મ સાફ કરે છે સવાર સવારમાં. કેવું પરમ? જો મારું એક કામ. અને દાદાને ત્યાંથી મેગી લાવ્યા છે તો મેગી ખાશે. જુઓ એની મેગી બને છે. અને મને ખાલી એટલી કોમેન્ટ કરજો કે અહીંયા આગળ ઝૂમ રાખેલો એ નકલી હોય તે સારી ના લાગે. ભાઈ એને કહેજો કે નકલી મેગી છે કે અસલી અને નકલી છે, તો કેવી લાગે એને કોમેન્ટ કરજો. મમ્મી એવું કહે કે બહુ બેકાર લાગે. કોઈ વખત ખાધી નહીં મેં તો. ત્રણ ત્રણ વાર ખાઈ. મને ભાવતી ભાઈ ખાય શું ખાય શું. હા સારું. તો પણ રાધે રાધે જ કરે બધાને. ભાઈ કેટલી વાર બોલું રાધે રાધે? એવું બેટા. હા જો તમારે આવું પ્લેટફોર્મ સાફ કરવું હોય તો પરમને બોલાવજો, મસ્ત કરી આપશે. ના ના કામ કરવા આવીશ, ઓનલાઈન આવજો. સારું. ટોળી કરે છે અને આમાં જો મેગી થઈ ગઈ છે. જો બોડી જુઓ એની બોડી. તો જો પરમને આપી દીધી છે પ્લેટમાં, બહાર આપી દઈશું હવે એનો બ્રેકફાસ્ટ. લો ચલો. તો પરમ ફાઇનલી બેસી ગયો છે. હેલો, કેમ છો બધા? તો જો ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે વ્લોગ કેમ નથી મૂક્યો, વ્લોગ કેમ નથી મૂક્યો. પણ વ્લોગ તો અમે બનાવ્યો હતો જ્યારે અમે ગયા ને એ દિવસનો. પણ એને ખબર નહીં, અમે બે કલાક ટ્રાય કર્યો તો પણ એ ક્લાઉડ જ આવે છે. તો હવે ખબર નહીં એ શું છે, મને નથી ખબર. પણ હવે એવું કંઈક ક્લાઉડ લગાવીને ફેલ ફેલ જ આવે છે. તો હવે એ તો બ્લોગ કદાચ જ શક્ય બનશે મૂકવાનો. એટલે અમે ડાયરેક્ટ પછી જન્માષ્ટમીનો અપલોડ કર્યો છે અને આ જન્માષ્ટમીનો બીજો પાર્ટ હતો. તો આઈ હોપ કે તમને લોકોને પસંદ આવ્યો હશે અને તમે બધા સારી રીતે દર્શન કર્યા હશે. મારાથી જેટલું શક્ય બને એટલું મેં તમને લોકોને બતાવ્યું છે. તો જો પહેલો બ્લોગ કદાચ અમારાથી થશે તો અમે લોકો અપલોડ કરીશું. બાકી તો હવે પછી એને હવે ડિલીટ જ મારવો પડશે, કેમ કે નથી જ થતો. હવે પાંચ વખત અપલોડ કર્યો પણ તોય ના થયો ના થયો. અને બધાની કમેન્ટ આયા જ કરતી હતી કે બ્લોગ કેમ નથી આવ્યો, બ્લોગ કેમ નથી આવ્યો. પણ અમે શું કર્યા ખબર નહીં. અને ત્યાં તો અમારે એવું બ્લોગ થયો છે જ નહીં, કેમ કે જો અહીંયા વાઈફાઈ છે પણ ત્યાં નેટ તો આવતું જ નથી બિલકુલ અંદર.
એટલે અમે ત્યાં અમે નથી કરતા ને ત્યાં જેટલા બ્લોગ બનાવીને અમે અહીંયા આવીને અપલોડ કરીએ છીએ. તો આઈ હોપ કે તમે લોકો થોડુંક અમને લોકોને સમજશો અને એટલા માટે જ પછી અમે જન્માષ્ટમીનો જ કન્ટિન્યુ કરીને આ પાર્ટ ટુમાં જ હવે હું એનો એન્ડ કરી રહી છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને કાલે મળીશું હવે નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. અને કાલે છે સેટરડે, તો સેટરડેથી તો હવે ડેઇલી રૂટીન સ્ટાર્ટ થશે. પણ પરમ નદીજુને સ્કૂલ નથી જવાનું એટલે હવે જોઈએ હવે શું શું થાય છે તો તમને લોકોને બતાવીશું. કારણ કે હવે બર્થડે નજીક આવી રહી છે તો જો કંઈક કરીશું તો તમને લોકોને બતાવીશું. તો વ્લોગમાં આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો અને આવી જ રીતે તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરતા રહેજો. તો સારું, તો ચલો બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે.